અકોર્ડિંગ ટુ ધ લેટેસ્ટ પેપર પેટર્ન નવનીત ગુજરાતી દ્વિતીય ભાષા સ્ટાન્ડર્ડ ટેન દોસ્તો નવનીતની અંદર બે આદર્શ પ્રશ્નપત્રો આપ્યા છે જેમાં આજે આપણે પ્રશ્નપત્ર બેનો વિભાગ સી વ્યાકરણ વિભાગ છે જેનો સોલ્યુશન મેળવીશું દોસ્તો આશા રાખું છું કે તમને આ સમજૂતી ગમશે યાદ રાખજો આન્સર શીટની અંદર તમારે માત્ર અને માત્ર આન્સર લખવાના છે ક્વેશ્ચનનો નંબર મેન્શન કરવાનો છે અને ખરો જવાબ લખવાનો છે જે તમને કુલ વ્યાકરણ વિભાગના અંદર સોળ પ્રશ્ન પૂછાશે અને દરેકનો એક ગુણ રહેશે ચાલો ત્યારે આપણે શરૂઆત કરીએ માંગ્યા પ્રમાણે પ્રશ્નોના ઉત્તર લખો નીચેનામાંથી કયો શબ્દ નાદ શબ્દનો સમાનાર્થી છે નાદ એટલે અવાજ રવ નાદ નિનાદ એટલે અવાજ સમાનાર્થી આવે પ્રશ્ન દસ નીચેનામાંથી સમાનાર્થી શબ્દનું કયું જોડકું ઉચિત નથી તો જવાબ આવશે બી મિત્ર અને દુશ્મન આ ઓપોઝિટ છે

નીચેનામાંથી માંથી કઈ જોડણી સાચી છે તો જવાબ આવશે એ કુટુંબી પ્રશ્ન ચૌદ બલાય દરરોજ તેની ડેશ ડેશ કરતા હતા કરવા લાગ્યા તો માવજત બી માવજત પ્રશ્ન પંદર નીચેનામાંથી નિરાધાર શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે તો જવાબ આવશે નિસ્વત્તા આધાર

પ્રશ્ન નંબર અઢાર સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા કહેવતનો અર્થ લખો તો મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરો મર્યાદિત એટલે લિમિટેડ મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરો પ્રશ્ન ઓગણીસ બલાઈને મેં લાલચ આપી કર્મણી વાક્ય બનાવો તો બલાઈને मारा लालच अपाय प्रश्न वीस लोपाए गीत गायु प्रेरक वाक्य बनाओ तो शिक्षके लोपा पास लोपा पासे गीत गौड़ू ओके okay? પ્રશ્ન એકવીસ સત્તરમાં સૈકાની અધ વચ્ચેનો એ સમય હતો રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો રેખાંકિત એટલે કે અંડરલાઇન અહીં સત્તર આંકડો છે એટલે આવશે ક્રમિક સંખ્યાવાચક અથવા તો સંખ્યાવાચક વિશેષણ ક્રમિક સંખ્યાવાચક વિશેષણ દોસ્તો યાદ રાખો વિશેષણમાં આંકડો આપેલો હોય તો સંખ્યાવાચક વિશેષણ અને સમાસમાં પૂછેલું હોય તો દ્વિગુ સમાસ થાય પ્રશ્ન નીચેના નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધીને લખો બી ખાલી પ્રશ્ન ત્રેવીસ પઠો શું ફક્ત દહીંવડા બનાવે છે તો અહીં ઉદ્ગાર ચિહ્ન આવે એટલે બહુ જોરદાર દહીંવડા બનાવે છે પ્રશ્ન ચોવીસ ઉદ્ગાર વાક્યને અંતે કયું વિરામ ચિહ્ન મુકાય છે આપણે અહીં મૂક્યું બી ઉદ્ગાર દોસ્તો આશા રાખું છું કે મારા દ્વારા અપાયેલી આ સમજૂતી તમને ગમી હશે તમામ એસએસસી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થી મિત્રોને મારી વતી ઓલ ધી બેસ્ટ મારી શુભકામનાઓ આપની સાથે છે બાય